नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल भरवाड, ऑनलाइन एज्युकेशन में आपनो हार्दिक स्वागत करूँ छू। तो धोरण 12 कॉमर्स में आंकड़ाशास्त्र विषय में आपणे अगाउना बधाय वीडियो में सूचकांक चेप्टर की पूर्णाहुति करेली छे। हवे आजे आपणे चेप्टर नंबर 2 सुरेख सहसंबंध बराबर एनी आपणे वात करवानी छे। तो पहला तो हमेशा आपणे ए जोई लेवानुं के सुरेख सहसंबंध जे छे ए बोर्डनी परीक्षा माटे केटलू उपयोगी छे, एमांथी शुं पूछाय छे, केटलू आईएमपी छे, केटला मार्क्सनो गुणभार छे, कया विभागमां कयो सवाल पूछे छे, प्रश्न क्रम शुं छे एनो, एनी आपणे थोड़ी चर्चा करी अने पछी आपणे विषय वस्तु तरफ जोईए। तो आजे आपणे जोईए चेप्टर नंबर 2 सुरेख सहसंबंध बराबर। विषय तो ख्याल ख्यालज छे आपणो आंकड़ाशास्त्र। तो एमां આપણે જે પેપર સાઇઝ છે એમાં ટોટલ 6 વિભાગ હોય, વિભાગ એ બી સી ડી ઈ અને એફ, જેમાંથી ઈ વિભાગ જે છે એ આપણે બીજા ભાગમાંથી પૂછાય છે બરાબર। તો ભાગ એ માં એટલે કે વિભાગ એ માં એક ગુણનો વિકલ્પ, મતલબ કે જે પહેલો પ્રશ્ન જે પૂછાય છે એ તમારો વિકલ્પ હશે બરાબર, મતલબ કે વિકલ્પ નંબર 2 પ્રશ્ન નંબર 2 એ તમારો જે પૂછાય છે એ સુરેખ સહસંબંધમાંથી એક વિકલ્પ પૂછાશે। બીજું એક ગુણ, મતલબ કે એક એક વાક્યનો પ્રશ્ન, તો પ્રશ્ન નંબર 12 જે પ્રશ્ન નંબર 12 જે છે એ સુરેખ સહસંબંધમાંથી કોઈ પણ એક વાક્યનો પ્રશ્ન તમને પૂછાશે। વિભાગ સી બે ગુણનો પ્રશ્ન, કેટલા ગુણનો પ્રશ્ન? બે ગુણનો પ્રશ્ન, મતલબ કે પ્રશ્ન નંબર જે 22 જે છે એ પ્રશ્ન બરાબર। તો એમાં બે ગુણમાં ક્યારેક દાખલા પણ પૂછાય અને ક્યારેક થિયરીનો પ્રશ્ન પણ પૂછાય, કેમ કે સુરેખ સહસંબંધમાં ઘણી બધી થિયરીના પ્રશ્નો છે, વ્યાખ્યાઓ છે, એના ઉદાહરણો છે બરાબર। તો વિભાગ સી જે છે એમાં બે ગુણનો એક પ્રશ્ન થિયરી પણ હોઈ શકે અને પ્રશ્ન પણ હોઈ શકે। ડી વિભાગ, વિભાગ ડી એટલે આપણા 3 ગુણના પ્રશ્નો, તો 3 ગુણના પ્રશ્નો જે છે એમાંથી પણ સુરેખ સહસંબંધનો કોઈ પણ એક પ્રશ્ન અને અથવા એના થિયરી પણ હોઈ શકે, બને ત્યાં સુધી ત્યાં દાખલો જ પૂછાશે, ક્રમાંક 100 સંબંધ જે છે એ દાખલો જ ત્યાં પૂછાય 99.99%। પણ ઇન કેસ ક્યારેક તમને એમાંથી થિયરીનો પ્રશ્ન પણ પૂછી શકે। અને 5 ગુણનો છેલ્લો પ્રશ્ન એટલે કે વિભાગ એફનો જે 5 ગુણના દાખલા પૂછાય એમાંથી એક 5 ગુણનો દાખલો સુરેખ સહસંબંધમાંથી પણ પૂછાશે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ પાસ થવાનું છે એ તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ 5 ગુણનો દાખલો પાકો કરી નાખશે એટલા તો એ પાસ જરૂર થઈ જશે। કેમ? આપણે વાત કહી હતી સૂચકાંકનો 5 ગુણનો એક દાખલો, સુરેખ સહસંબંધનો પણ 5 ગુણનો એક દાખલો, મતલબ કે 5 ને 5 10 ગુણ, સાવ સરળ દાખલા છે, પાસ થવા માટેનું 55 સમજી લો તમે। 5 ગુણમાં આપણે 4 દાખલા પૂછાય, એમાંથી બીજો દાખલાનો અભ્યાસ પણ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 12 ગુણનું ચેપ્ટર છે, મતલબ કે એનો વેઇટેજ જે છે એ 12 ગુણ છે, એટલે આ ચેપ્ટર 12 ગુણનું છે, એટલે ખાસ આપણા માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, પાસ થવા માટે પણ મોસ્ટ આઈએમપી છે, અને એમાંથી 5 ગુણનો દાખલો પણ પૂછાય છે એટલા માટે સારા માર્ક્સ લેવા માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે। તો વાત કરીએ આપણે સુરેખ સહસંબંધ, સંબંધ આપણે વાત કરતા હોય ને, પિતા પુત્રનો સંબંધ કહે ને, મામા ભાણેજનો સંબંધ, તો આ સંબંધ જે છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવે? તો અહીંયા પણ બે ચલની વાત છે, અને બે ચલ વચ્ચે કઈ રીતે સંબંધ હોય અથવા કયા પ્રકારના સંબંધ હોય તો એની આપણે થોડી નાની એવી ચર્ચા કરીએ બરાબર। તો પહેલા તો વાત કરશું આપણે એક ચલીય વિતરણ, વાત કરશું આપણે એક ચલીય વિતરણ, એક ચલ। તો 11મા ધોરણમાં આપણે ચેપ્ટર નંબર 2 જે હતું બરાબર, માહિતીનું વર્ગીકરણ, એમાં આપણે ચલની વાત કરતા હતા, આપણે કોષ્ટકના દાખલા ભણી ગયા, એમાં ચલ આવતું, એક જ ચલ, મતલબ કે આપણે કહી કે વિદ્યાર્થીઓના કોઈ એક વિષયના ગુણ, એક વિષયના ગુણ, તો એક જ લક્ષણ થયું, કોઈ પણ ધારો કે વાત કરીએ આપણે કે આંકડાશાસ્ત્રના ગુણ, તો એક જ ચલની વાત થઈ એના પર, એની સાથે કોઈ બીજો ચલની વાત થતી નથી, મતલબ કે એક ચલની માહિતી એકથી કરેલ મેળવેલા તેના વિતરણને એક ચલીય માહિતી કહે છે, મતલબ કે જે આવૃત્તિ વિતરણમાં એક જ ચલ હોય, ઉદાહરણ તરીકે વિદ્યાર્થીનું નામ હોય, તો બાજુમાં એના ગુણ હોય, કોઈ પણ એક વિષય, એક જ વિષયના ગુણ, તો એક જ વિષયના ગુણ હોય તો એ પ્રકારના માહિતીને એક ચલીય માહિતી અથવા એક ચલીય વિતરણ કહે છે
સમજાણું. ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થીએ મેળવેલા ગુણ, કોઈ એક જ વિદ્યાર્થી મેળવેલા ગુણ હોય તો અહીંયા કોઈ એક જ ચલની વાત છે, એટલા માટે એને એક ચલીય માહિતી કહેવાય. બરાબર. બીજું દ્વિચલ માહિતી. દ્વિ દ્વિ મતલબ કે બે, દ્વિ એટલે કે બે. તો જોઈએ આપણે કે કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહે છે. ઉદાહરણ તરીકે કોઈ ઘઉંનું ઉત્પાદન હોય તો ઘઉંનું ઉત્પાદન જે છે એ ઉત્પાદનનો ભાવ અને એનો પુરવઠો, તો જો ભાવ અને પુરવઠો, આપણે ઘઉંની વસ્તુની વાત કરતા હોય તો એના બે ચલની વાત અહીંયા થઈ, એક ભાવ છે અને બીજો શું છે, પુરવઠો. આપણે 11માં ધોરણમાં એક જ ચલ વિશે ભણ્યા છીએ, કયો ચલ હતો, x. આપણે x ના આધારે મધ્યક ગોતતા હતા, એમ અહીંયા એક ચલીય નથી. 11માં ધોરણમાં આપણે જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી આપણે એક જ ચલના દાખલા ભણેલા છીએ. હવે બાજુમાં બીજો ચલ પણ આવશે, એ ચલને કહેવાય y. મતલબ કે હવે જ્યાં x હશે એની બાજુમાં y આવશે. એટલા માટે કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહે છે. મતલબ કે જેમાં બે ચલ હોય, ઉદાહરણ તરીકે કયા કયા, વસ્તુનો ભાવ અને પુરવઠો, માંગ અને પુરવઠો, માંગ અને કિંમત પણ હોઈ શકે છે, ખર્ચ અને બચત. બરાબર. તો ખર્ચ, જેવો ખર્ચ હશે એવી તમારી બચત થશે, જેવો ભાવ હશે એવો માંગનો પુરવઠો પણ હશે. બરાબર. તો ભાવ અને પુરવઠો, ખર્ચ અને બચત, મતલબ કે અહીંયા બે વસ્તુઓ દેખાય. જો અહીંયા બે ચલ દેખાય, ભાવ અને પુરવઠો, તો ભાવ જે છે એને આપણે x કહી દઈશું, પુરવઠાને કહી દઈશું y. જો ખર્ચ રકમમાં હશે તો એને આપણે x કહીશું, બચત છે એને કહી દઈશું આપણે y. બરાબર. તો ખર્ચ અને બચત, તો આ થઈ ગયું દ્વિચલ માહિતી. બરાબર. બીજું, હવે સુરેખ સહસંબંધને સમજવા માટે આપણે પહેલા એનો કાર્યકારણનો સંબંધ સમજવો પડશે કે સુરેખ સહસંબંધ અસ્તિત્વમાં ક્યાંથી આવે, તો કે કાર્યકારણના સંબંધ ઉપરથી અસ્તિત્વમાં આવશે. તો કાર્યકારણનો સંબંધ એટલે શું, વ્યાખ્યા સમજતા પહેલા આપણે થોડુંક ટૂંકમાં સમજીએ કે કાર્ય અને કારણ એટલે શું. ઉદાહરણ તરીકે હું કહું કે ભાઈ વરસાદ થાય છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે આપણે, તો કે વરસાદ અને એની ઉપજ. આપણે ચોખાની ઉપજ હોય, આપણે ચોખાની વાત કરતા હોય તો ચોખા, બરાબર, અને એની ઉપજ, એટલે કે વરસાદ અને ચોખાની ઉપજ, તો આ બે વચ્ચે કયો સંબંધ છે, કાર્યકારણનો સંબંધ છે. કેમ, ચોખાની ઉપજ વધશે, વધે મતલબ કે કાર્ય થયું, શું કામ વધશે, વરસાદ યોગ્ય થશે ત્યારે. ઉદાહરણ તરીકે આવક અને ખર્ચ છે, તો આવક વધે તો જ ખર્ચ વધે ને, આવક તમારી ઓછી હોય તમે ખર્ચ ક્યાંથી કરવાના છો. મતલબ કે આવા જેટલા પણ ઉદાહરણો છે કે જેમાં બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, તો એ ચલની આપણે વાત કરવાની છે. બરાબર. તો જોઈએ આપણે એની વ્યાખ્યા તરફ જઈએ. બે પરસ્પરિત સંબંધિત ચલ પૈકી, મતલબ કે બે ચલો કયા કયા, એક્સ અને વાય, એટલે કે બે ચલો એક્સ અને વાય પૈકી કોઈ એક ચલની કિંમતમાં ફેરફાર થવાના કારણે તેની સાથે સંબંધિત બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થાય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે મેં અહીંયા આવક અને ખર્ચ લીધું છે. શું કહેવા માંગે છે કે બે સંબંધિત ચલ એટલે કે આવક અને ખર્ચ માંથી જો કોઈ પણ એક ચલમાં વધારો કે ઘટાડો થાય તો એના લીધે બીજા ચલમાં પણ વધારો ને ઘટાડો થશે, આવો જે સંબંધ હોય એને કાર્યકારણનો સંબંધ કહે છે. ઉદાહરણ તરીકે વ્યક્તિની ખર્ચમાં વધારો થશે, વ્યક્તિના ખર્ચમાં વધારો થશે તો ક્યારે ખર્ચ કરી શકશો તમે, જ્યારે તમારી આવક જે છે એ વધારે હશે ત્યારે. મતલબ કે આવક અને ખર્ચ બંને એક સાથે સંબંધિત છે, એટલે બંનેને કહેવાય કાર્યકારણનો સંબંધ. ક્યારેક પરીક્ષામાં પૂછાય છે કે આવક અને ખર્ચ હોય તો આમાં કાર્ય કર્યું ને કારણ કયું, ખર્ચ થાય છે તો એ ખર્ચ થવાનું કાર્ય થયું, પણ ખર્ચ સુકામ થયું કારણ કે આપણી આવક વધી. ઉદાહરણ તરીકે કહું તો અહીંયા એક ઉદાહરણ આપણે બીજું ઉદાહરણ લઈશું કે વરસાદ અને ચોખાની ઉપજ, તો વરસાદ અને ચોખાની ઉપજમાં કાર્ય કયું ને કારણ કયું, આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછેલો છે કે નીચેના ઉદાહરણો પરથી કાર્ય અને કારણ અલગ તારવો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, પ્રશ્ન પૂછો તો કે આ વરસાદ અને ચોખાની ઉપજ છે, ચોખાની ઉપજ મતલબ કે ઉત્પાદન વધ્યું એ કાર્ય થયું ને, ઉત્પાદન વધ્યું એ શું થયું, કાર્ય થયું, શું કામ વધ્યું, કારણ કે વરસાદ થયો.
એટલે આપણે બોલી છીએ આ કાર્ય કારણ નો સંબંધ, કાર્ય કારણ નો સંબંધ, પરંતુ હકીકતમાં થોડું ઉલટું હોય છે. જે પેલો એક્સ જે છે એ કારણ હોય, એક્સ ચલ હંમેશા કારણ હોય અને વાય ચલ જે છે એ કાર્ય હશે. મતલબ કે વરસાદ ચોખાની ઉપજ હોય તો આ એક્સ થયો, આ વાય થયો, આવક અને ખર્ચ એક્સ, ખર્ચ થયો વાય. તો આવકને આપણે કારણ કહીશું અને વાયને આપણે જે છે એ કાર્ય કહીશું. એટલે કારણ અને કાર્ય એ રીતે તમે રકમમાં આપેલું હશે. એટલે કે એક્સ જે ચલ છે, એટલે કે નિરપેક્ષ ચલ જે છે એને આપણે કારણભૂત ચલ પણ કહેવાય, અને વાય જે છે એને આપણે સાપેક્ષ ચલ કહીશું, એને આપણે કાર્ય ચલ પણ કહી શકીએ છીએ. બરાબર? તો ખાસ વિદ્યાર્થી મિત્રો, કાર્ય કારણનો સંબંધ જે છે એ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું છે. બરાબર? એક્સ અને વાય, એક્સને કેવો ચલ કહેવાય? કારણભૂત ચલ કહેવાય, કારણ ચલ. વાયને કેવો ચલ કહેવાય? કાર્ય ચલ કહેવાય. એક્સને તમે નિરપેક્ષ ચલ પણ કહી શકો અને વાયને તમે સાપેક્ષ ચલ પણ કહી શકો. બરાબર? તો આ થઈ ગયો કાર્ય કારણનો સંબંધ. આગળ જોઈએ આપણે સહસંબંધ. તો સહસંબંધની આપણે વ્યાખ્યા જોવાની છે. પરીક્ષામાં બને ત્યાં સુધી આ બંનેની વ્યાખ્યા અલગ અલગ હોય તો બંનેની વ્યાખ્યા આપણે સમજીએ. બરાબર? જો બે પરસ્પર સંબંધિત ચલની કિંમતોમાં, બે સહસંબંધિત મતલબ કે એક્સ અને વાય એ બે વચ્ચે સંબંધ કેવો છે? કાર્ય કારણનો. જો બે પરસ્પર સંબંધિત ચલની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણના લીધે એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. શું કહેવા માંગે છે? કે તમારી પાસે જે બે ચલ છે, ઉદાહરણ તરીકે વરસાદ અને ચોખાની ઉપજ, આ બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે કે આ જ કતરી રીતે કોઈ પણ રીતે ફેરફાર થાય. ઉદાહરણ તરીકે વરસાદ વધે તો ઉપજ વધશે, વરસાદ ઘટશે તો ચોખાની ઉપજ ઘટશે, આવક વધે તો ખર્ચ પણ વધે, આવક ઘટે તો ખર્ચ પણ ઘટે. મતલબ શું થયું? કે પ્રત્યક્ષ અને પરોક્ષ કારણોના લીધે, કારણો કયા હોઈ શકે તો અલગ અલગ હોઈ શકે. વરસાદમાં અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય તો એનું કારણ થયું. વરસાદ બહુ વધારે વરસાદ થાય તો ચોખાની ઉપજ ઘટી પણ જાય, અતિવૃષ્ટિ થાય તો, અનાવૃષ્ટિ થાય તો પણ ચોખાની ઉપજ ઘટશે, પણ વરસાદ વધે તો ચોખાની ઉપજ વધશે, વરસાદ ઘટે તો ચોખાની ઉપજ ઘટશે. મતલબ કે પ્રત્યક્ષ અને પરોક્ષ કારણોના લીધે બંને ચલમાં એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. અને જે ચલ વચ્ચે સહસંબંધ હોય એ બંને ચલ કેવા હોય? કાર્ય કારણના સંબંધિત હોય. જો અહીંયા મેં તમને બે ઉદાહરણ આપેલા છે, વરસાદ ચોખાની ઉપજ, તો વરસાદ કારણ કહેવાય, ચોખાની ઉપજ કાર્ય કહેવાય, આવક કારણ કહેવાય, ખર્ચ કાર્ય કહેવાય, ખર્ચ થઈ ગયો એ કાર્ય થયું કહેવાય. બરાબર? તો આ થઈ ગઈ સહસંબંધની વ્યાખ્યા. હજી એક વાર જોઈ લઈ, જો બે પરસ્પર સંબંધિત ચલની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણના લીધે એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. વરસાદ અને ચોખાની ઉપજ એનું એક ઉદાહરણ છે. બરાબર? હવે આપણે જોવાનું છે સુરેખ સહસંબંધ. પરીક્ષા માટે આઈએમપી વ્યાખ્યા, પરીક્ષા માટે આઈએમપી વ્યાખ્યા. બરાબર? તો વ્યાખ્યામાં શું છે તો જોઈએ આપણે સુરેખ સહસંબંધ. બરાબર? સુરેખ સહસંબંધ, જ્યારે સહસંબંધિત બે ચલોની કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે, કેમ કે આપણી પાસે અહીંયા બે ચલ હોય, એક્સ હોય અને વાય હોય, તો જોઈએ આપણે એક્સ અને વાય જોઈએ આપણે. તો ધારો કે અહીંયા હું આલેખ પત્ર દોરું નાનું એવું. બરાબર? વાય, એક્સ અને વાય, તો બે સંબંધિત ચલો પૈકી એક્સ અને વાયને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ બંને ચલો. ધારો કે વરસાદના આંકડા હોય અને ચોખાની ઉપજના આંકડા હોય, અથવા આવકના આંકડા હોય અને ખર્ચના આંકડા હોય, મતલબ કે એક્સ અને વાયના આંકડા હોય, તો એક્સ અને વાયને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ અને આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય. મતલબ કે કોઈ જે બિંદુઓ જે છે એક્સ અને વાયના એ આમ એક જ સુરેખા પર આવેલા હોય, સીધી લીટીમાં આવેલા હોય, તો એક જ સુરેખા પર આવેલા હોય તેવા સંબંધને સુરેખ સહસંબંધ કહે છે. બરાબર? જ્યારે સંબંધિત બે ચલોની કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય
तो त्यारे तेवा संबंध ने सुरेख सहसंबंध कहे छे। बराबर ए सिवाय सहसंबंध ना प्रकारों केटला तो घणी वार परीक्षा में पूछे तमने सहसंबंध ना केटला प्रकारों छे तो विद्यार्थी मित्रों याद रखो सहसंबंध ना कुल बे प्रकार छे धन सहसंबंध अने ऋण सहसंबंध। धन सहसंबंध अने ऋण सहसंबंध। धन सहसंबंध એટલે શું અને ઋણ સહસંબંધ એટલે શું? ધન સહસંબંધ એટલે જ્યારે x અને y ચલમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય, એક જ દિશા મતલબ કે ધારો કે કોઈ ઉત્પાદન વધે તો એનું વેચાણ પણ વધે, ઉત્પાદન અને વેચાણ। ઉદાહરણ તરીકે આપણે લઈ કે ઉત્પાદન અને વેચાણ, બરાબર, વેચાણ વધ્યું એ કાર્ય થયું, ઉત્પાદન જેટલું ઉત્પાદન છે કારણ થયું, વેચાણ શું કામ વધ્યું, ઉત્પાદન વધ્યું એટલા માટે, બરાબર। તો આ જે છે x ચલ કહેવાય અને વેચાણને કહેવાય y ચલ, બરાબર, એટલે આ કારણ છે, આ એનું કાર્ય થયું। હવે ઉત્પાદન અને વેચાણ, ઉત્પાદન વધ્યું તો વેચાણ વધશે, તો બે દિશા કેવી સરખી થઈને બંને દિશા કેવી જશે અપ જશે, કારણ કે આ ઉત્પાદન છે વધે છે, વેચાણ છે પણ વધે છે। તો જ્યારે બે ચલ વચ્ચેના સંબંધો એક જ દિશામાં હોય તો ત્યારે તેને ધન સહસંબંધ કહેવાય। જ્યારે આ બે ચલ વચ્ચેનો જે વિસ્તાર જે છે એ વિરુદ્ધ દિશામાં હોય, મતલબ કે માંગ અને પુરવઠો, મતલબ માંગ અને કિંમત, બરાબર, કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય, કેમ, કિંમત વધશે તો માંગ ઘટશે, કિંમત ઘટશે તો માંગ વધશે, મતલબ કે આ બંને ફેરફારો કેવા કહેવાય, વિરુદ્ધ દિશામાં કહેવાશે। તો આવા ઘણા બધા ઉદાહરણ આપણને બુકમાં પણ આપેલા છે। તો સુરેખ સહસંબંધના કુલ બે પ્રકારો છે, બરાબર, કયા કયા, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ। રેડી વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે આજે ભણ્યા છે એ સુરેખ સહસંબંધની વાત કરેલી છે। કયા કયા ટોપિક જોયા તો ફરી વાર એકવાર રિપીટ કરી, ખાસ એટલા માટે કેમ કે આ બેઝિક પાયો છે, બધાય તમને આમાંથી શબ્દો એના આવડવા જોઈએ, બરાબર। એક ચલીય માહિતી, તો કે જે આવૃત્તિ વિતરણમાં એક જ ચલ હોય તો એને એક ચલીય માહિતી કહેવાય। દ્વિચલ માહિતી, કોઈ એકમના જુદા જુદા લક્ષણો ધરાવતા કોઈ બે ચલની એક જ સમયે મેળવેલી માહિતીને દ્વિચલ માહિતી કહેવાય, ઉદાહરણ તરીકે વસ્તુનો ભાવ અને પુરવઠો, બરાબર। બીજું કાર્યકાળનો સંબંધ જોયો કે બે પરસ્પર સહસંબંધિત ચલો વચ્ચે કાર્યકાળનો સંબંધ ક્યારે અનુભવે, ક્યારે બંને ચલ એકબીજા સાથે સંબંધિત હોય, મતલબ કે એક ચલમાં ફેરફાર થાય તો બીજા ચલમાં પણ થાય। આપણે વાત કરી ને કે ઉત્પાદન વધે તો વેચાણ પણ વધશે, તો આવા જે બે ચલો છે એને કાર્યકારણનો સંબંધ કહેવાય। બીજું વ્યાખ્યા જોઈએ આપણે સહસંબંધની, બરાબર, તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ કારણોના લીધે બે ચલમાં જે કાંઈ ફેરફારો થાય છે એ ફેરફારો હોય તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય। મતલબ કે જો બે પરસ્પર સંબંધિત ચલની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણના લીધે એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલો વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય। અને છેલ્લી વ્યાખ્યા જોઈએ આપણે સુરેખ સહસંબંધની વ્યાખ્યા, તો કહો જ્યારે સહસંબંધિત બે ચલોની કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો તેવા સંબંધને સુરેખ સહસંબંધ કહે છે। અને સહસંબંધના પ્રકારો કેટલા, બે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ। રેડી, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે થિયરી ભણાવી છે એ ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો નોટ કરી લે અને પાકી પણ કરી લે।